ધોરણ 12 વિષય કમ્પ્યુટર પાઠ 8. આજે આપણે એમાં જોઈએ આગળની વિડીયોમાં તમે જો રૂમ અને ક્લાસરૂમના ઉપયોગ સાથેનો વિનિયોગ. આજે આપણે તમે આગળની વિડીયોમાં જો કોડ લિસ્ટિંગ 8.2, 8.3 અને 8.4ને ભેગા કરીને બનાવેલા કોડનું આઉટપુટ તમે આકૃતિ 8.15માં જોયું હતું અહીંયા આગળ. હવે આજે આપણે જોઈએ કે સુપર ક્લાસના પ્રાઇવેટ મેમ્બર. તો આપણે અગાઉના ઉદાહરણમાં બધા જ ઇન્સ્ટન્સની પેકેજ વિઝિબિલિટી હતી. હવે તે શું કહે છે, આખા પેકેજમાં સીધા સીધા ઉપયોગ માટે ઉપલબ્ધ હતા, પણ જો આપણે મેઇન મેથડમાં સીધા રૂમ 1.length અથવા તો ક્લાસરૂમ 1.width એક્સેસ કરવા પ્રયત્ન કરીએ તો તેમાં કોઈ ભૂલ હોય નહીં. અને જો આપણે સુપર ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલની વિઝિબિલિટી બદલીને પ્રાઇવેટ કરીશું તો આ વેરિયેબલ ક્લાસની બહાર સીધા ઉપલબ્ધ નહીં રહે, પણ એ શું થશે કે એટ્રીબ્યુટ સબ ક્લાસના પણ જે પણ છતાં તે શું કરશે, પ્રાઇવેટ ઇન્સ્ટન્સ વેરિયેબલ અથવા તો મેથડ તેના ક્લાસ સબ ક્લાસમાં પણ વિઝિબલ નથી. હવે તમે જુઓ 8.2 આકૃતિમાં એમનું કોડ લિસ્ટિંગ જુઓ, એમાં ઇન્સ્ટન્સ વેરિયેબલને શું કરે, ઘોષિત કરેલું છે. હવે એ ઘોષિત કરવાના વિધાનમાં તેને પ્રાઇવેટ બનાવવાના આપણે. અને 8.6નું તમે કોડ લિસ્ટિંગ કરો, એમાં જો આઉટપુટમાં એરર આવી હતી બરાબર, એને જોવાનું તમારે જુઓ કે પ્રાઇવેટ ફ્લોટ લેન્થ ફ્લોટ લેન્થ વિથ અને હાઇટ, અને નીચે શું છે, પ્રાઇવેટ બાઇટ એન્ડ વિન્ડો. હવે અહીંયા આગળ જુઓ આ રહ્યું, તો અહીંયા આ રીતના એરર બતાડી હતી બરાબર. આ શું છે, એ ક્લાસના પ્રાઇવેટ મેમ્બર તે ક્લાસની બહાર એક્સેબલ નથી બરાબર. હવે તમે જો કે પ્રાઇવેટ મેમ્બર જે તે ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલા હોય એમાં જ ફક્ત સીધા ઉપલબ્ધ હોય છે અને બીજે ક્યાંય પણ નહીં, અને તેને અન્ય જગ્યા ઉપલબ્ધ કરવા માટે પબ્લિક એક્સેસર અને મ્યુટેટર મેથડ એટલે કે ગેટર અને સેટર મેથડનો ઉપયોગ કરેલો છે. હવે સુપર ક્લાસના પ્રોટેક્ટેડ મેમ્બર એમાં જોઈએ કે આપણે પહેલાં વિઝિબિલિટી અને મોડિફાયબર ફાયર્સના વિશે પણ આપણે શીખ્યા કે ઇનહેરિટેડ સબ ક્લાસમાં પ્રોટેક્ટેડ મેમ્બર અને પ્રાઇવેટ મેમ્બર તરીકે ઉપલબ્ધ હોય. હવે અહીંયા આગળ જુઓ કે આ છે, એમાં શું છે કે રૂમ ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલને બદલીને પ્રોટેક્ટેડ આપણે કર્યું છે અહીંયા આગળ. હવે શું કર્યું કે રૂમ ક્લાસના ઇન્સ્ટન્સ વેરિયેબલ બદલી નાખીને આપણે પ્રોટેક્ટેડ ફ્લોટ લેન્થ વિથ અને હાઇટ અને પ્રોટેક્ટેડ બાઇટ એન વિન્ડોઝ. હવે આ બદલાયેલો કોડ જ્યારે અમલમાં મૂકવામાં આવે છે ત્યારે આકૃતિ 8.15નું પ્રમાણે જોવાનું છે કે એ જ પરિણામ મેળવે છે બરાબર. શું કર્યું આપણે, રૂમની ક્લાસના વેરિયેબલ બદલીને એની જગ્યાએ પ્રોટેક્ટ કરી લખ્યું તો પણ 8.15માં જે બતાવ્યું એનું એ જ પરિણામ આવે છે. અને એનું કારણ છે કે જાવામાં બહુવિધ ઇનહેરિટન્સની સગવડ નથી અને સબ ક્લાસ ફક્ત એક જ સુપર ક્લાસમાંથી આવે છે. પછી કમ્પોઝિશન અને એગ્રીગેશન, કમ્પોઝિશન એન્ડ એગ્રીગેશન. હવે એમાં જો કમ્પોઝિશન અને એગ્રીગેશન ક્લાસની રચના છે જે અન્ય ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે, તે અલગ અલગ ક્લાસ વચ્ચે હેઝ એ પ્રકારનો સંબંધ રચે છે. હવે એનું ઉદાહરણ જોઈએ કે જો લાઇબ્રેરી નામનો ક્લાસ વ્યાખ્યાયિત કરે તો તેને એક રીડિંગ રૂમ હોય છે, અને અહીં રીડિંગ રૂમ એ રૂમ નામના ક્લાસનો એક ઓબ્જેક્ટ છે, અને આ રીતે લાઇબ્રેરીમાં રૂમ હોય કે જ્યારે ક્લાસ કોઈ ક્લાસ અન્ય ક્લાસના ઓબ્જેક્ટનો સમાવેશ થાય અરે સમાવેશ કરે ત્યારે કન્ટેનર ક્લાસ તરીકે ઓળખાય છે. હવે એનું એક ઉદાહરણ જોઈએ કે તો દરેક વ્યક્તિનું નેમ અને એડ્રેસ હોય છે. હવે નેમ શું છે, એક ક્લાસમાં વપરાય, અને જે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એમ ત્રણ એટ્રીબ્યુટ કહેવાય. હવે એડ્રેસ ક્લાસમાં એડ્રેસ છે જેના એટ્રીબ્યુટ હોર્સ હાઉસ હાઉસ નંબર એપાર્ટમેન્ટ સોસાયટી નેમ એરિયા સિટી સ્ટેટ અને કન્ટ્રી અને પિનકોડ છે. હવે આપણે જોઈએ કે હવે કારણે સ્ટ્રીંગ વ્હીલ્સ અને એન્જિન હોય છે. હવે આગળ શું જોઈએ, નેમ અને એડ્રેસ વિશે. હવે પછી આપણે શું જોઈએ, કાર વિશે. તો કારને સ્ટેરિંગ બરાબર વ્હીલ હોય અને એન્જિન હોય છે. અહીં સ્ટેરિંગ એ શું કહેવાય, એ ક્લાસ સ્ટેરિંગ ક્લાસ છે, ને વ્હીલ
એ પણ ક્લાસ ને વ્હીલમાં એન્જિન, ક્લાસ અને એન્જિનમાં છે. હવે ક્લાસ કારના ત્રણેય એટ્રીબ્યુટ શું છે? એ કારના ભાગ છે. એટ્રીબ્યુટ સાથે ક્લાસ લાઇબ્રેરી આપણે બનાવીએ તો જેમાં એમાં એન બુક્સ બરાબર, પછી જેમ પછી ઇન્ટ પુસ્તકાલયમાં પુસ્તકની સંખ્યા લખવાની, અને એન મેગેઝિન્સ ડોટ ઇન જેમ ઇન્ટુ પુસ્તકાલયમાં લવાજમ ભરેલા સામયિકની સંખ્યા લખવાની. હવે એન ન્યૂઝપેપર એમાં જેમ ઇન્ટ એમાં પુસ્તકાલયમાં લવાજમ ભરેલા વર્તમાનપત્રની સંખ્યા લખવાની, ને રીડિંગ રૂમ જેમ રીડિંગ. હવે રીડિંગ રૂમ એ શું છે? બેઝિક ડેટા ટાઈપ નથી, પણ એ શું છે? એનો એક પ્રકાર રૂમ ક્લાસનો છે. હવે આકૃતિ 8.5 નો કોડ લિસ્ટમાં રૂમ અને લાઇબ્રેરી નામનો ક્લાસ બનાવવાનો કોડ તેનો કન્ટેનર ડોટ જાવા નામના વિનિયોગમાં આપણે દર્શાવ્યો હતો. હવે આ જે છે જોઈએ આપણે, આ કોડ છે એ શું છે? કમ્પોઝિશન અને એગ્રીગેશનનું ઉદાહરણ છે. હવે આકૃતિ 8.5માં તમે જુઓ એમાં ક્લાસ કન્ટેનરની મેઇન મેથડમાં આ રીતના લખેલો છે, અને એના ક્લાસ લાઇબ્રેરીનો ઓબ્જેક્ટ લાઇબ LIB 4 એ શું છે? ચલ છે, અને કન્સ્ટ્રક્ટર વાપરીને બનાવવામાં આવ્યો છે. અને ક્લાસ લાઇબ્રેરીની મેથડ ડિસ્પ્લે ઓબ્જેક્ટ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને ઇન્વોક કરે છે, અને ક્લાસ લાઇબ્રેરીમાં ઓબ્જેક્ટ રીડિંગ રૂમ ક્લાસ અને રૂમનો એટ્રીબ્યુટ છે. અને હવે ચાર ચલ સાથેના કમ્પ્યુટરમાં ક્લાસ રૂમની છેલ્લી ચલ શું છે? આરનો ઉપયોગ કરે છે, અને અસાઇનમેન્ટ વિધાન એ શું છે? રીડિંગ રૂમ ઇઝ ઇક્વલ ટુ આર વાપરીને આપણે રૂમના એટ્રીબ્યુટની કિંમતોને અસાઇન કરે છે. હવે ડિસ્પ્લે મેથડ વ્યાખ્યાયિત તો કરી દીધેલી છે. હવે રીડિંગ રૂમ ડિસ્પ્લે દ્વારા આપણે શું કરીએ? રૂમ ક્લાસની ડિસ્પ્લે મેથડ ઇન્વોક કરે છે બરાબર. હવે તમે ડિસ્પ્લે મેથડની ઉપેક્ષા કરી નથી અને આપણે ઇનહેરિટન્સનો ઉપયોગ કર્યો નથી. હવે વાચક શું કરશે કે આ મેથડ માટે અન્ય નામ વાપરીએ, જેમ કે લાઇબ્રેરી ડિસ્પ્લે ને બદલે લાઇબ્રેરી LIBની જગ્યાએ લાઇબ્રેરી ક્લાસમાં શોનો ઉપયોગ મેઇન મેથડમાં LIB શો વડે. હવે તમારે ઇનહેરિટન્સ શા માટે ન વાપરો અને શા માટે લાઇબ્રેરી ક્લાસને રૂમ ક્લાસમાંથી ઇનહેરિટ ન કરો? તેમાં ત્રણ વધારાના એટ્રીબ્યુટ ઉમેરવાના. હવે તમે જુઓ કે લાઇબ્રેરી એ રૂમ પ્રકારનો નથી અને લાઇબ્રેરી એ રૂમ વચ્ચે ઇઝ એ સંબંધ નથી, પણ હેઝ એ સંબંધ છે. હવે લાઇબ્રેરીમાં રૂમ હોય જેનો રીડિંગ રૂમ તરીકે ઉપયોગ થાય છે, અને આથી રીડિંગ રૂમને આપણે રૂમનો પ્રકાર જણાવ્યો છે, અને લાઇબ્રેરી એ શું છે? ક્લાસનો એટ્રીબ્યુટ છે. બરાબર. તો હવે અહીંયા આગળ તમારે પાઠ 8 પૂર્ણ થાય છે, અને એની નીચે જો તમને આપેલા MCQ છે જે વાંચવાનો પ્રયત્ન કરજો, અને આ આગળની વિડીયોની અંદર પાઠ 9મો એરો અને સ્ટ્રિંગનો ઉપયોગ જેના વિશે માહિતી મેળવીશું.